હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ કેમ છો બધાને મજામાં બધા વેરી ગુડ ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગયા લેક્ચરમાં જે છંદ વિશે અભ્યાસ કરેલો હતો તેમાં આપણે આજે આગળ વધીશું તો આજે આપણે ત્રીજો છંદ આપણો છે પૃથ્વી તો પૃથ્વી છંદ વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો તેમાં કેટલા અક્ષરો આવે છે અને તેમનું બંધારણ શું છે યાની કે તેમનો નિયમ શું છે તો તેના વિશે આપણે સૌ પ્રથમ વાત કરીએ ચલો આપણે પૃથ્વી છંદમાં સત્તર અક્ષરો આવે છે અને એનું બંધારણ શું છે તો કે પહેલા છ અક્ષર લઘુ ન હોય અને પ્રથમ ચાર અક્ષર ગુરુ ન હોય તો તે પૃથ્વી કહેવાય શું જોવાનું છે તો કે પહેલા છ અક્ષર લઘુ ન હોય અને પ્રથમ ચાર અક્ષર ગુરુ ન હોય જો તેવું જોવા મળે તો તે કયો છંદ કહેવાય તે પૃથ્વી છંદ કહેવાય તો હવે આપણે એનું ઉદાહરણ જોઈએ ચલો તો તેનું ઉદાહરણ આપણને આપેલું છે કે ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશે આ ઉદાહરણ છે તો આપણે પેલા શું જોવાનું છે કે તેમાં સત્તર અક્ષર છે તો તે પેલા જોઈ લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર થઈ ગયા સત્તર અક્ષર તો હા ભાઈ થઈ ગયા સત્તર અક્ષર હવે હવે આગળ શું જોવાનું છે તો કે પહેલા છ અક્ષર લઘુ ન હોય તો આપણે પેલા જોઈ લેવાના કે પેલા છ અક્ષર લઘુ છે કે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ અક્ષર લઘુ છે ના નથી પછી શું જોવાનું છે કે પ્રથમ ચાર અક્ષર ગુરુ ન હોય તો એક બે ત્રણ અને ચાર આ પ્રથમ ચાર અક્ષર ગુરુ છે તો કે ના આમાં બધા મિક્સ છે તો તે કયો ગણવામાં ગણવામાં આવશે આવશે તે પૃથ્વી વિદ્યાર્થી મિત્રો તમારે બધા છ આ કેટલા અક્ષરો આવે છે અને તેમનું બંધારણ યાની કે તેમનો નિયમ શું છે તે બધામાં યાદ રાખવાનું રહેશે તેથી જ તમે છંદને વ્યવસ્થિત રીતે અને સાચી રીતે ઓળખી શકશો તો આપણે બધા જ છંદનું બંધારણ અને તેમાં કેટલા અક્ષરો આવે છે તે બધામાં યાદ રાખવાનું રહેશે હવે એના પછીનો ચોથો છંદ આવશે છંદ છંદ કયો આવશે આ હરિણી છંદમાં કેટલા અક્ષરો આવે છે તો કે ભાઈ એમાં પણ સત્તર અક્ષરો આવે છે કેટલા અક્ષરો આવે છે તો કે તેમાં સત્તર અક્ષરો આવે છે હવે એમનું બંધારણ શું છે તો કે પ્રથમ ત્રણ અક્ષરો લઘુ હોય છે શું તેમનો નિયમ છે પ્રથમ ત્રણ અક્ષર લઘુ હોય છે પ્રથમ ત્રણ અક્ષરો લઘુ હોય છે આ તેમનું ઉદાહરણ છે સોરી તેમનું બંધારણ છે હવે એના પછીનો આપણે છંદ જોઈશું સાદુલ વિકરીત તો તેમાં શું આવે છે તેના વિશે હવે આપણે જોઈએ તો પાંચમો આપણો છંદ છે સાદરૂલ વિક્રીડિત આ છંદમાં કેટલા અક્ષરો આવશે તો કે આ છંદમાં ઓગણીસ અક્ષરો આવે છે કેટલા આવે છે ઓગણીસ અક્ષરો આવે છે તો તેમનું બંધારણ શું છે તો કે તેમાં પ્રથમ ત્રણ અક્ષરો ગુરુ હશે શું તેમનું બંધારણ છે કે પ્રથમ ત્રણ અક્ષરો ગુરુ હશે હવે તેમાં આપણે ઉદાહરણ જોઈએ ના તારો અપરાધ આમ આમ ત્યજવા જેવો લગારે થયો આ ઉદાહરણ આપેલું છે તો તેમાં આપણે જોઈએ કે ઓગણીસ અક્ષરો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ થયું આમાં ઓગણીસ અક્ષર તો કે હા હવે તેમાં શું જોવાનું છે કે પ્રથમ ત્રણ અક્ષરો ગુરુ હશે તો એક બે અને ત્રણ આ ત્રણ અક્ષર ગુરુ છે હા છે ગુરુ તો આ કયો છંદ કહેવાય સાદ્રુલ વિક્રીડિત આ કયો છંદ છે સાદરૂલ વિક્રીડિત તો આ જ રીતના આપણે તેનું બંધારણ અને તેમાં કેટલા અક્ષરો આવે છે તે યાદ રાખવાનું રહેશે હવે એના પછીનો છંદ આવશે છઠ્ઠો સગધ્રા કયો છંદ આવે છે સગધ્રા તેમાં કેટલા અક્ષરો આવે છે તો તેમાં એકવીસ અક્ષરો આવે છે કેટલા અક્ષરો એકવીસ અક્ષરો આવે છે હવે તેમનું બંધારણ શું છે તો કે તેમાં પ્રથમ ત્રણ અક્ષરો ગુરુ હશે જો અહીંયા પણ બંધારણ સરખું જ છે કે પ્રથમ ત્રણ અક્ષરો ગુરુ હશે આપણે જોયું તો એમાં પણ એમ જ છે કે પ્રથમ ત્રણ અક્ષરો ગુરુ હશે અને તો તેમાં પણ એમ જ છે કે પ્રથમ ત્રણ અક્ષરો ગુરુ હશે પરંતુ તેમના અક્ષરની સંખ્યામાં ફેર જોવા મળે છે તો અહીંયા કેટલા સંખ્યા છે ઓગણીસ સંખ્યા છે ઓગણીસ અક્ષરો આવશે અને અહીંયા એકવીસ અક્ષરો આવશે એટલા માટે તમારે આ બંને છંદમાં ઘણું યાદ રાખવાનું રહેશે કે બંને છંદ ભેગા ન થઈ જાય તો આમાં શું આવે છે બંધારણ કે પ્રથમ ત્રણ અક્ષરો કેવા છે ગુરુ બરાબર તો હવે એનું આપણે ઉદાહરણ જોઈએ ધીમે ધીમે છટાથી કુસુમ રાજ ડોલતો વાયુ વાય બરાબર તો આપણે એનું ઉદાહરણ જોઈએ ધીમે ધીમે છતાથી કુસુમ લઈ ડોલતો વાયુ વાય તો આપણે એના એકવીસ અક્ષરો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ થયા એકવીસ અક્ષર તો કે હા ભાઈ એકવીસ અક્ષર થયા હવે તેમાં શું જોવાનું છે કે પ્રથમ ત્રણ અક્ષરો ગુરુ હશે તો એક બે અને ત્રણ તો આ ત્રણ અક્ષરો કેવા થાય છે ત્રણ અક્ષરો ગુરુ થાય છે તો થયું આપણે જે બંધારણ છે તે પ્રમાણે તો આ છંદને ને છંદ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે એના પછીનો છંદ જોઈએ માલિની શું નામ છે છંદનું માલિની તો આ છંદમાં કેટલા અક્ષરો જોવા મળશે તો આ છંદમાં પંદર જોવા મળશે અને તેમનું બંધારણ શું કહે છે તો કે તેમનું બંધારણ છે પ્રથમ ત્રણ અક્ષરો લઘુ હોવા જોઈએ જ્યારે આપણે છેલ્લા બે છંદ જોઈએ તો તેમાં શું આવે છે કે પ્રથમ ત્રણ અક્ષરો કેવા છે તો કે પ્રથમ ત્રણ અક્ષરો ગુરુ હશે તો આ છંદમાં કેમ છે તો કે પ્રથમ ત્રણ અક્ષરો લઘુ હોય છે બરાબર તો અને તેમના અક્ષરોની સંખ્યા કેટલી છે તો કે તેમના અક્ષરોની સંખ્યા પંદર છે તો આપણે એનું બંધારણ જોઈએ કે પ્રથમ ત્રણ અક્ષરો કેવા હોવા જોઈએ લઘુ હોવા જોઈએ હવે આપણે એનું ઉદાહરણ જોઈએ ઉદાહરણ છે સરળ હૃદય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો પંદર અક્ષર થયા હવે એમાં શું જોવાનું છે કે પ્રથમ ત્રણ અક્ષરો લઘુ હોવા જોઈએ તો આ એક બે અને ત્રણ છે આ પ્રથમ ત્રણ અક્ષરો લઘુ તો કે હા પ્રથમ ત્રણ અક્ષરો લઘુ છે તો આ કયો છંદ ગણવામાં આવે છે માલિની કયો છંદ આવે છે માલિની હવે એના આપણે જોઈએ ઇન્દ્ર રજા કયો છંદ આવે છે ઇન્દ્રજા તો આ છંદમાં કેટલા અક્ષરો આવશે તો કે આ છંદમાં અગિયાર અક્ષરો આવે છે કેટલા અક્ષરો આવે છે અગિયાર અક્ષરો આવે છે હવે તેમનું બંધારણ શું કહે છે તો પ્રથમ છ અક્ષરો લેવાના તેમાં પ્રથમ બે અક્ષર ગુરુ અને લઘુ હોય છે તો આનું બંધારણ મોટું છે તો આપણે એનું બંધારણ લખીએ ચલો આમાં શું આવે છે કે અગિયાર અક્ષર છે તો તેનું બંધારણ શું છે કે પ્રથમ છ અક્ષરો લેવાના છે તેમાં પ્રથમ બે અક્ષર ગુરુ અને પછી લઘુ હોય છે તો આપણે પેલા જોઈ લઈએ કે અહીં ઉદાહરણ આપેલું છે તેમાં અગિયાર અક્ષરો છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર આ અગિયાર અક્ષરો થયા હવે તેમાં શું જોવાનું છે કે પ્રથમ છ અક્ષરો લેવાના છે બરાબર તો આપણે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ અક્ષર આપણે લઈએ છીએ તો છ અક્ષર લેવાના તેમાં શું જોવાનું કે પ્રથમ બે અક્ષર ગુરુ હોવા જોઈએ તો આ પ્રથમ બે અક્ષર ગુરુ છે અને લઘુ હોય છે તો અને પછીના અક્ષર કેવા હોય છે તો કે પ્રથમ બે અક્ષર ગુરુ અને લઘુ હોય છે તો આ ગુરુ થાય છે અને આ લઘુ થાય છે તો કયો છંદ ગણવામાં આવે છે ઇન્દ્ર વ્રજા હવે એના પછીનો છંદ આપણે જોઈએ વસંત તિલકા ચાલો નવમો આપણો છંદ છે વસંત તિલકા વિદ્યાર્થી મિત્રો આ છંદ સાવ સેલામાં સેલો છે માત્ર તેમાં આપણે શું યાદ રાખવાનું છે કે તેમાં માત્ર ચૌદ અક્ષરો જ આવે છે તેમનું બંધારણ કે નિયમ કશું જ નથી તેમાં માત્ર ચૌદ અક્ષર જ યાદ રાખવાના છે તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે તો તેમાં આપણે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ તો માત્ર ચૌદ અક્ષરો આપેલા હોય તો તે કયો છંદ ગણવામાં આવે છે વસંત તિલકા હવે એના પછીનો આપણે જોઈએ તો તો આપણો છંદ છે તેમાં કેટલા અક્ષરો છે તો કે તેમાં અક્ષરો હોવા જોઈએ અને તેમનું બંધારણ શું છે તો કે તેમનું બંધારણ લઘુ ગુરુ અને લઘુ હશે એમ ત્રણ અક્ષર આગળના જોવાના રહેશે તો તેમનું બંધારણ શું છે કે લઘુ ગુરુ અને લઘુ જો આમ પ્રથમ ત્રણ અક્ષરો જોવા મળે તો તે કયો છંદ કહેવાય ઉપેન્દ્ર તો પેલા શું જોવાનું છે કે તેમાં અગિયાર અક્ષરો હોવા જોઈએ અને પછી તો કે લઘુ ગુરુ અને લઘુ એમ ત્રણ અક્ષરો જોવા મળવા જોઈએ તો આપણે એનું ઉદાહરણ જોઈએ નિર્દોષ ને નિર્મળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર તો આ અગિયાર અક્ષરો થયા હવે તેમાં શું જોવાનું છે કે લઘુ ગુરુ અને લઘુ આમ પ્રથમ ત્રણ અક્ષર જોવાના છે તો પેલો અક્ષર થાય છે લઘુ પછીનો ગુરુ અને પછીનો શું થાય છે લઘુ જો આમ જોવા મળે તો આ છંદને ઉપેન્દ્ર છંદ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે એના પછીનો છંદ જોઈએ અનુષ્ટુપ છંદ કયો છંદ આવે છે અનુષ્ટુપ વાત કરીએ આપણે અનુષ્ટુપ છંદની તો અનુષ્ટુપ છંદમાં બત્રીસ અક્ષરો આવે છે કેટલા અક્ષરો આવે છે તો કે તેમાં બત્રીસ અક્ષરો આવે છે હવે એનું બંધારણ શું છે કે ચાર પંક્તિમાં આઠ અક્ષરો હોય છે હવે બત્રીસ અક્ષરો છે તો તેમાં પંક્તિ કેટલી થશે ચાર પંક્તિ થશે અને તેમાં અક્ષરો આઠ હશે એટલે કે એક પંક્તિમાં આઠ અક્ષરો હશે ત્યારબાદ શું છે એનો નિયમ કે પ્રથમ અને ત્રીજું ચરણમાં પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર લઘુ ગુરુ અને ગુરુ હશે તો હવે આપણે આ નિયમ પરથી તેમનું ઉદાહરણ જોઈએ તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે તો તેમાં શું છે કે ચાર પંક્તિમાં આઠ હોય તો આપણે શું જોવાનું છે કે તેમાં અક્ષરો અક્ષરો કેટલા હોવા હોવા જોઈએ જોઈએ તો અહીં આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ થયું તો આ એક પંક્તિ થઈ છે તો એક પંક્તિ છે તેમાં કેટલા અક્ષરો હોય છે આઠ તો એવી ચાર પંક્તિ આપેલી છે એક આ બે આ ત્રણ અને ચાર તો ચાર પંક્તિમાં આઠ અક્ષરો હોય છે પેલો નિયમ થઈ ગયો હવે શું જોવાનું છે કે પ્રથમ અને ત્રીજું ચરણ તો ચરણ કોને કહેવાય છે તો આ એક છે બરાબર પેલી પંક્તિ છે જેમાં આઠ અક્ષરો છે તો આ થયું પેલું ચરણ ત્યાર પછીની પંક્તિ છે તો આ થયું બીજું ચરણ અને આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ તો આને ચરણ કહેવામાં આવે છે તો આપણે શું જોવાનું છે કે પ્રથમ અને ત્રીજું ચરણમાં તો આપણે આ પ્રથમ ચરણ છે અને આ ત્રીજું ચરણ છે તો પ્રથમ અને ત્રીજા ચરણમાં શું જોવાનું છે કે પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર તો પેલા તો આપણે પાંચમો અક્ષર જોઈએ એક બે ત્રણ ચાર પાંચ આ પાંચમો અક્ષર થયો બરાબર પછી છઠ્ઠો અક્ષર અને આ સાતમો અક્ષર તો શું જોવાનું છે એમાં કે પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર લઘુ ગુરુ અને ગુરુ હશે તો આ થયો લઘુ આ ગુરુ અને આ ગુરુ થાય છે એમ તો કે હા થાય છે તો આ કયો છંદ ઓળખાય છે અનુષ્ટુપ છંદ તરીકે ઓળખાય છે છે શું તેમાં પેલા તો ચાર પંક્તિ આવે છે ચાર ચરણ આવે છે અને તેમાં એક ચરણમાં આઠ અક્ષર છે અને પ્રથમ અને ત્રીજું ચરણ છે જેમાં પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર લઘુ ગુરુ અને ગુરુ હશે હવે એના પછીનો આપણે છંદ જોઈએ મનહર છંદ કરવામાં આવશે ચાલો હવે આપણે જોઈએ મનહર છંદ તો તો તેમાં તેમાં કેટલા છે કે એકત્રીસ અક્ષરો આવે છે અને તેમાં શું છે તો કે ચાર ચરણ હશે તો આપણે ઉદાહરણ પ્રમાણે જોતા જઈએ કે ચાર ચરણ છે તો આ પેલું ચરણ આ બીજું ચરણ આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ હવે એમાં આપણે જોઈએ કે એકત્રીસ અક્ષરો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તો એકત્રીસ અક્ષર થાય છે હા પછી શું જોવાનું છે કે આઠ 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 સાત અક્ષરો જોવા મળશે યાની કે આપણને જે ચરણ આપેલા છે તો અમુક ચરણમાં આઠ હોય છે પછીના ચરણમાં પણ આઠ હોય છે એના પછીના ત્રીજા ચરણમાં પણ આઠ અને છેલ્લું ચોથું ચરણ છે તેમાં સાત અક્ષરો જોવા મળશે તો જ્યારે આમ જોવા મળે ત્યારે કયો છંદ બને છે તો કે ત્યારે મનહર છંદ બને છે આ છંદમાં માત્ર અક્ષરોની સંખ્યા જ યાદ રાખવાની છે અથવા તો ક્યારેક એવું પણ બને કે આઠ આઠ સાત અને આઠ આમ પણ બની શકે પરંતુ આપણે તે ચરણને ધ્યાનમાં રાખીને તેમના અક્ષરોને ધ્યાનમાં રાખીને આ છંદની ઓળખણ રાખવાની રહેશે બરાબર તો આપણે અહીંયા બાર છંદનો અભ્યાસ કરેલો છે અને હજી તમારે આ અભ્યાસને આગળ વધારવા માટે આપણે એક કાવ્ય આવે છે જે આપણે અભ્યાસ કરીશું તો આપણો અહીંયા છંદ પૂર્ણ થાય છે તમે હજુ એક વખત આ વિડિયો વારંવાર જોજો અને છંદને વ્યવસ્થિત શીખજો થેન્ક યુ